नन्दम्बोधिः स्मेतारुचिरपूर्णेन्दुवदन प्रफुलम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारवार पारवा श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति स हिनर वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरन पूजितं सुरनरातमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तय ॐ मे अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः શ્રી હરિ કૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણેશ્યામ મહારાજની જય બધા ભક્તોને એથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી હરિચરિત્રામાં સાગર ગ્રંથની અંદર લખે છે કે સદગુરુ મુક્તાનંદ સ્વામીએ દાદા ખાચરને ગઈકાલ આપણે બે તરંગની કથા સાંભળી એમાં એક તો ભગવાનના નારાયણના લગ્ન વિશેની વાત કહી અને ત્યાર પછી દેવતાઓ દૈવીજીવો અને આસુરી જીવો એ બંનેના લક્ષણો સ્વામીએ દાદા ખાચરને કીધા ત્યાર પછી આગળ આજે પૂર પહેલું અને તરંગ પંદરમું એમાં સ્વામી આગળ વાત કરે છે નૃપહી પૂછત જોરી કે મુનિ લાય असुर अदेव देख परे सो यह दियो बताई कितनो फल ते संग में कितनो त्यागे विनाश ते ही कहो भिन्न भिन्न ही तुम रहे हरि के पास ते ही कहो भिन्न भिन्न ही तुम रहे हरि के पास ઉત્તમ રાજાએ હાથ જોડીને સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીને હેથથી પૂછ્યું કે હે સ્વામી તમે દેવ અને અસુરો આ બંનેના સ્વરૂપ મને કીધા મને સમજાવ્યું તમે શ્રીહરિની પાસે રહ્યા છો તેથી બધું જ જાણો છો તો મને તે જુદું પાડીને સમજાવો તમે વાત તો કરી પણ બધું ભેગું કરી દીધું છે એટલે મને તમે જુદું પાડીને સમજાવો કે કોનો કેટલો સંગ રાખવાથી શું અને કેટલું ફળ મળે છે અને તે છોડવાથી નુકસાન કેટલું થાય છે દાદા ખાચર બહુ ઉત્તમ મુક્ષુ છે હંસ જેવા છે વક્તાની વાતને ફક્ત સાંભળી જ નથી લેતા પરંતુ વાતને સાંભળ્યા પછી પાછાનું મનન ચિંતન પણ કરે છે નહીં તો મોટે ભાગે શ્રોતાને ખબર હોતી નથી કે વાત શું થઈ હતી કારણ કે એ જાણે કે જે વક્તા પદે હશે એ વાંચીને જ આવવાના છે ગઈકાલ શું હતું આજે શું આવવાનું છે એટલે શ્રોતાઓ લગભગ ગાફલ જાજા હોય વક્તા સજાગ એટલે હોય કે એને કંઈક કહેવાનું હોય પણ અહીંયા આગળ સદગુરુ મુક્તાનંદ સ્વામી જેટલા હેતથી વાતો કરે છે તો દાદા ખાચર એટલા સજાગ છે દેવ અને અસુરોની સ્વામીએ વાત કરી એના લક્ષણોની તરત દાદા ખાચરે પૂછ્યું કે સ્વામી બંને ભેગું થઈ ગયું છે મને તમે એ સમજાવો કે કોનો સંગ રાખવાથી કેટલું ફળ થાય અને કોનો સંગ નહીં રાખવાથી શું નુકસાન થાય એ બધું જ મને તમે કહો ત્યારે જ્યારે દાદા ખાચરે આવું પ્રેમથી પૂછ્યું છે ત્યારે સ્વામી બોલે છે હજુ દાદા ખાચર સ્વામીને નિવેદન હજુ આગળ કરે છે આપે શ્રીહરિના મુખે આ વાત વારંવાર સાંભળી હશે તો આપ મને પ્રેમથી તે સમજાવો કયા સિવાય સમજાય નહીં વારે વારે દાદા ખાચર મુક્તાનંદ સ્વામીને એક વાત અત્યાર સુધીના તમામ તરંગોમાં એક વાત કરે છે કે તમે મહારાજની પાસે રહ્યા છો તમને મહારાજે કીધું હોય એ તમે મને કહો બહુ અઘરું છે આ આ ગુપ્ત તિજોરી છે મુક્તાનંદ સ્વામી એટલે શ્રીજી મહારાજની ગુપ્ત તિજોરી છે કેટલોક માલ એવો હોય કે જે સેફમાં જ મૂકાય ગમે ત્યાં કબાટમાં ના મુકાય કેટલોક માલ એવો હોય કે જે બેંકના લોકરોમાં બધા મૂકી આવે ઘરમાં ના રાખે ઘરમાં ભલે ને એલાર્મ સિસ્ટમ હોય ઘરમાં ભલે ને સિક્યુરિટી સિસ્ટમ હોય પરંતુ એવી વસ્તુઓ બેંકના લોકરની અંદર સેફમાં મૂકી આવે કે કદાચ હળગી જાય ને બધું તો પણ એ વસ્તુઓ ના હળગે સોનું છે દસ્તાવેજો છે કેશ રકમ પણ ઘણા રાખતા હોય તો એ મૂકી આવે બેંકના લોકરમાં ઇન્ડિયામાં આવું બધું થાય અહીં ખબર નથી મને પણ એ સેફમાં મૂકે સેફમાં ને એમ મુક્તાનંદ સ્વામી એ શ્રીજી મહારાજની સેફ છે સૌથી અગત્યમાં અગત્યનો માલ સૌથી અગત્યમાં અગત્યનું જ્ઞાન સૌથી અગત્યમાં અગત્યના વિશિષ્ટ ચરિત્રો શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીના સેફ લોકરમાં મૂકેલા છે હવે એ લોકરને ખોલવું હોય તમારું લોકર હોય ને એને ખોલવું હોય તેનો કોડ તો આવડવો પડે ને એની એની ચાવી એક જોઈએ અને બીજી પાછળ એના કોડ પણ આવડવા જોઈએ એમ મુક્તાનંદ સ્વામીના હૃદયમાંથી માલ કઢાવવો એ હામે એવો શ્રોતા હોય તો નીકળે નહીં તો કેમ નીકળે આ ઉત્તમ રાજા જેવા શ્રોતા હામે બેઠા એમાં આપણે બધાય ફાવી ગયા આ ધારણ સ્વામીએ લખી લીધું ઉત્તમ રાજાએ સાંભળ્યા હામે બેસીને ચરિત્રો એમાં આપણે બધાએ ફાવ્યા हरिमुखवाहिवा सुनि होयगी वा तेहि मयि करि प्यार कहे बिना न जान परे उ, कहे बिना न जान परे ज्ञान हे सूर्य समान अज्ञान तम कुहरहि તો તરત તમ તમ તરત તમહિજો હે સ્વામી તમે તો ભગવાન શ્રી હરીના મુખથી ઘણીવાર આ પ્રકારની વાતો સાંભળી હશે કે કોનો સંગ કરવાથી કેટલો ફાયદો થાય કેટલું નુકસાન થાય તો આપ મને પ્રેમથી સમજાવો કયા સિવાય કંઈ સમજાય નહીં અને જ્ઞાન સૂર્યના સમાન છે તે અજ્ઞાનરૂપી અંધારાને ટાળે છે જો આપણા સમાન જ્ઞાની મળ્યા હોય તો અજ્ઞાનનું અંધારું તરત ટળી જાય જ્ઞાન છે ને એ સૂર્ય સમાન છે અજ્ઞાનરૂપી અંધારું તરત જ ટળે છે જીવને મોહ વસાત અજ્ઞાન અવસ્થા થઈ ગઈ છે ભૂલાઈ ગયું છે હું શા માટે છું મારે ક્યાં પહોંચવાનું છે મારે શું કરવાનું છે મારું લક્ષ શું છે પિંડ બ્રહ્માંડની અંદર પ્રીતિ કરી કરીને આ જીવ ખરેખર પિંડ બ્રહ્માંડમાંથી પ્રીતિ તોડીને પુરુષોત્તમ નારાયણને વિશે પ્રીતિ કરવાની છે એ વાતને ભૂલી ગયો છે એનું જ્ઞાન દાદા ખાચર કે સ્વામી તમારા જેવા મોટા પુરુષ જ્યારે આપે ને ત્યારે થાય છે જીવને કોઈ જ્ઞાની મળે અને જ્ઞાની કેવો ફક્ત પુસ્તકીયું જ્ઞાનવાળો જ્ઞાની ના કહેવાય વેદોના મંત્રો મોઢે આવડે જ્ઞાની ના કહેવાય સમાજની જે વ્યાખ્યાઓ છે એને શાસ્ત્રો જ્ઞાની કહેતા નથી ગીતાને શ્રીમદ્ ભાગવતના શ્લોક મોઢે બોલે એ જ્ઞાની ન કહેવાય રામાયણની ચોપાઈઓ મોઢે આવડી જાય એ જ્ઞાની ન કહેવાય વચનાવૃતના પ્રમાણો બધાએ મોઢે બોલવા લાગીએ એ જ્ઞાની ના કહેવાય જ્ઞાની તેને ગણીએ જેને મૂર્તિનું જ્ઞાન છે તે વિના બકવાદ બીજો બાકી બધો બકવાસ છે જેને ભગવાનની મૂર્તિનું જ્ઞાન છે જેને મૂર્તિમાં જોડવું જોડાવવું અને મૂર્તિમાં જોડવા આ જેને તાન છે એ જ જ્ઞાની છે એવો જ્ઞાની જ્યારે મળે છે ત્યારે જીવનું અજ્ઞાનરૂપી અંધારું ટળે છે જેવી રીતે કઢેલું સરસ મજાનું દૂધ હોય અને જાડું થઈ ગયું હોય અંદર બરાબર બધા મસાલા નાખ્યા હોય એલચી બદામ પિસ્તા કાજુ જાયફળ અને સુગંધ ખરેખરી આવતી હોય અને આપણે ત્રણ દિના ભૂખ્યા હોઈએ કટોરો ભરીને સામે પડ્યું હોય કોને ખાવાની ઈચ્છા ના થાય કોણે પીવાની ઈચ્છા ના થાય અને આપણને એમ હોય કે હમણાં પી જવ હમણાં પી જવ હમણાં પી જવ કટોરોએ હાથમાં લઈ લઈએ મોઢે માંડવા જઈએ હૃદયમાં ગલગલિયા થાય કે આટલું બધું જ પી જઈશ અને એ મારી ભૂખ ત્રણ દિવસની છે કેટલી સરસ સુગંધ આવી રહી છે એમાં કોઈક કોઈક આપણો હિતે જ છું વ્યક્તિ આવીને આપણું કાંડું ઝાલીને કે ભાઈ આ કટોરો ના પીશ અરે ભાઈ ભૂખ્યો છું ત્રણ દિનો મને મળ્યો તને ઈર્ષા આવે જ મારી ઉપર મને ઈર્ષા નથી પણ મને તારી ચિંતા છે આ કટોરો તું તો આ બાજુ હતો તે જોયું નહીં આની અંદર ગરોડીનો ગલ ગરોડીની લાડ પડી છે પછી એ કટોરો કેવો લાગે જેને આપણે સવારથી તલ પાપડ થતા હતા દીથી જોયું હોય ત્યારથી પીવા માટે તલ પાપડ થતા એ મગજમાં એક દૂધ 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 એ જ રમતું હોય બાસુદી 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 રમતી હોય ઠેક હોઠ સુધી એક કટોરો પહોંચી ગયો હોય અને કોઈ વ્યક્તિ આવીને એટલું કીધું કે ગરોડીની લાડ આમાં પડી હતી એમ થાય કે મને ખાલી છેતરવા કહેતો હશે હે એક ઘૂંટડોય પીએ ખરા અરે પીધો હોય ને અને કશું ના પડ્યું ને તો ઉલખ થઈ જાય બહાર નીકળી જાય બોલો કાંઈ ના હોય ને તોય બસ જ્ઞાન થઈ ગયું જ્ઞાન જ્યારે થાય છે ત્યારે માયામાંથી પ્રીતિ તૂટે છે આ શ્રીજી મહારાજનું આપેલું દ્રષ્ટાંત વચનામૃતનું છે બસ આ જીવને જ્યાં સુધી આ સંસારના ભોગોની અંદર સર્પની લાળ અને ઘરોડીની લાળ દેખાતી નથી ત્યાં સુધી આ મીઠો લાગે કટોરા કટોરા નહીં આખા આખા કોઠારના કોઠાર પી જાય બોલો તોય તૃપ્ત થતો જ નથી ઝેર પીને એટલો ઝેરીલો થઈ ગયો છે આ જીવ જેમ પેલી વીસ કન્યાઓ પહેલાંના રાજાઓ રાખતા એ છોકરીઓ જન્મે ને ત્યારથી એને થોડું થોડું ઝેર પાય અને કન્યા થઈ જાય પછી એ એ એ કન્યા એવી થઈ જાય એની એનું કોકને અડે ને તો એ મરે આને કાંઈ ના થાય એમાં જીવ જન્મો જન્મથી વિષયરૂપી ઝેરપીન એવો ઝેરીલો થઈ ગયો છે વિષયોમાં એવો આસક્ત થઈ ગયો છે એટલો અંધારામાં અટવાઈ ગયો છે કે એને સાચો રસ્તો ખબર જ નથી રહી એટલે દાદા ખાચર કહે છે સ્વામી તમારા જેવા મહાપુરુષ મળે ને એ તાળા ખોલે જ્ઞાન આપે ને અજ્ઞાન જાય તમે તો તમારું જ્ઞાન સૂર્ય સમાન છે તમે તો અજ્ઞાનને ટાળવા વાળા છો તમે આવી વાતો કરવાવાળા છો ત્યારે મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજાની આ વાત સાંભળી અને પોતે સમગ્ર જીવોના પરમ મિત્ર છે એટલે સૌનો ઉદ્ધાર કરવાને માટે સાક્ષાત બોલ્યા વાહ મુક્તાનંદ સ્વામીને કેટલી સરસ ઉપમા આપી આધારાનંદ સ્વામીએ સમગ્ર જીવોના પરમ મિત્ર પરમ મિત્ર કોને કહેવાય તો મહારાજે મિત્રનું લક્ષણ વચનાવતમાં કીધું મહારાજ કે હિતની વાત પણ હિતની વાત પણ દુઃખ લગાડીને કે એને સાચો મિત્ર જાનવો કટોરો ઘરોડીની લાડનો પડેલો હોય ને પીવા દે એ મિત્ર કહેવાય કે દુશ્મન કહેવાય દુશ્મન કહેવાય ત્રણ દિના આપણે ભૂખ્યા છીએ અને આપણો કટોરો આપણે પીવા જઈએ છીએ બળજબરીને આપણા હાથમાંથી કટોરો ખૂંચવીને નાખી દે છે આપણી નજરની સામે તો લાગે છે તો આપણો દુશ્મન એ ટાઈમે નાનો છોકરો સર્પની સાથે રમવા જાય છે ત્યારે એના મા બાપ એને વારે છે અને પકડીને પાછો લે છે અગ્નિમાં બાળક જ્યારે હાથ નાખવા જાય છે ત્યારે મા બાપ એને ત્યાંથી વારે છે અને જ્યારે બાળક વધારે જીદ કરે તો કદાચ બે લાફા પણ મારે છે બાળકને એ વખતે તો પોતાના મા બાપ દુશ્મન જેવા લાગે છે પરંતુ એ જેના પરમ મિત્ર છે એને ખબર નથી છોકરો ચૌદ વર્ષનો થાય ને તેર વર્ષનો થાય ક્યાં જાય છે ને શું કરે છે ને કેટલા વાગે આવે છે મા બાપ ઇન્ટરવ્યુ લે એટલે છોકરાને એમ લાગે કે આ મા બાપ મારી પાછળ પડી ગયા છે કારણ કે દરેકને આ જમાનામાં ફ્રીડમ જોઈએ છે દરેક વ્યક્તિ આ યુગમાં ફ્રીડમ ઈચ્છે છે એક તો સ્વતંત્રતા એ જીવનો પોતાનો એક સહજ સ્વભાવ છે એની અંદર પણ આજનો આ યુગ દરેક મા બાપ પોતાના છોકરા સારા રહે એના માટે એને પૂછે તું ક્યાં ગયો તો શું કરતો તો પણ છોકરાને શું મેન્ટાલિટી થાય કે આ મારી મને છે ને અંડર રાખવા માગે છે મને બંધનમાં રાખવા માગે છે અને એના કારણે થાય શું એ ખરેખર શું મા બાપ એના દુશ્મન છે ના એના હિતે જ શું છે કોઈ સદગુરુ પોતાના શિષ્યને રોકે ટોકે છે વઢે છે કંઈક કહે છે અરે વગર વાંકે પણ એને કંઈક કહે છે તો શું એના દુશ્મન છે પરમ મિત્ર છે સંત છે એ તો પરમ મિત્ર છે પણ જીવને સમજતા કોઈને એક જન્મ થાય છે કોઈને બે જન્મ થાય છે કોઈને પચાસ જન્મ કોઈને સો કોઈને હજાર કોઈને કરોડ જન્મ થાય છે સંતને સમજતા સંતને સમજતા જીવને અબજો જન્મ થાય છે એના કારણે જન્મને મરણ છે જે સંતને સમજી ગયો તે દિવસે એને જન્મને મૃત્યુનો ભય ટળી જ ગયો સાધુને સમજતા જ જન્મ મૃત્યુ તો ભાગે જન્મને મૃત્યુનું દુઃખ તરત જ ભાગે સાધુને સમજ્યા જન્મ મરણ ગયું કેવા સમજવાના પરમ મિત્ર મુક્તાને સ્વાઈ પરમ મિત્ર છે એમ કીધું સમગ્ર જીવોના ફક્ત એકના નહીં સમગ્ર જીવોના ને સ્વામીને એટલે તો સત્સંગની માની ઉપમા મળી પણ સ્વામી કેવું હિત કરવાવાળા હતા ખબર છે સુરતમાં સ્વામી ગયા સુરત ગયા સ્વામી મહારાજના ચરિત્રો કે આપણે થોડા સ્વામીને સાંભળીએ ને સ્વામી સુરત ગયા સંતોને લઈને પછી સુરત તો મોટું શહેર એટલે શહેરમાં તો રસોઈઓ બહુ સારી આવે ને અમેરિકાની અંદર કેવી રસોઈ આવે મને કહો અને ગામડામાં ઇન્ડિયામાં ગયા હોય ગરીબ ગામડું હોય અત્યારે તો હવે ગામડાએ કંઈ ગરીબ નથી રહ્યા પણ હજુ કોઈક કોઈક જગ્યાએ ભાલ પ્રદેશ છે ક્યાંક કાઠિયાવાડના ગામડાઓમાં હજુ ક્યાંક ક્યાંક હોય ગરીબ ગામડામાં ગયા હોય ત્યાં શું મળે હવે સુરત જેવું મોટું શહેર અને ત્યાં આવે પાકી રસોઈઓ મોટા મોટા શેઠિયાઓ દે એટલે પાકી રસોઈઓ મુક્તાનંદ સ્વામીનો મહિમા સુરતમાં કેટલો સ્વામીએ સત્સંગના પાયા સુરતમાં નાખેલા ભૂત્યું ઘર આખું ખાલી કરીને એક ભૂત્યુ મકાન હતું અંગ્રેજોએ ફરમાન કરેલું કે આ ભૂતિયા મકાનમાં જ્યારેને અમારે ભેટ દેવું ત્યારે સ્વામી એ ઓફર લીધેલી મહારાજે સ્વામીને મોકલેલા અને સ્વામી ત્યાં રહ્યા અને ભૂતોનો ઉદ્ધાર કરેલો એ બહુ લાંબી કથા છે ક્યારેક પ્રસંગોપાત કહેશું પણ એ મુક્તાનંદ સ્વામી એટલે સુરતમાં તો જબરો મહિમા સ્વામીનો સ્વામી ગયા એટલે પાકી રસોઈ આરે નાના સંતો પાકી રસોઈ આવે એટલે મોટા સાધુ તો બહુ નિષ્ફૂ હોય એ તો કંઈ બહુ કંઈ લેતા ના હોય મેવા મીઠાઈ બધું પણ હવે નાના સંતોને રસોઈ મળે થોડા રાજી થયા આમે બધી જગ્યાએ માર ખાધો હોય ક્યાંક ત્રણ દિના ઉપવાસી હોય અને સુરત શહેરમાં રોકાવાનું થયું હોય ને હારી રસોઈ મળે કોણે વાલું ના લાગે કોને હારું ના લાગે એટલે સંતોને સુખે ભજન થાય ને એટલે સંતોય બહુ રાજી થાય પણ પાકી રસોઈઓ બહુ આવવા લાગીને એટલે મોટા સાધુ તો જાનપણારૂપ દરવાજા પર ઊભા હોય મોટા એ જ હોય અને મોટો એ જ એ જ કહેવાય જે જાનપણારૂપ દરવાજે હોય જાનપણારૂપ દરવાજે જે નથી ને ગાફલપણે જે વર્તે છે કોઈ કોઈથી પોતાનું ના કરી શકે બીજાનું ક્યાંથી કરે મુક્તાનંદ સ્વામી તો રૂપ દરવાજાવાળા મહાપુરુષ છે તરત મુક્તાનંદ સ્વામીએ કીધું હરિભક્તોને કે જો સાંભળો અમને સુરતમાં જાજુ રાખવા જ તમારે તો કે હા સ્વામી અમારે તો તમારી સેવા કરવી છે તો કે એક ટાઈમ પાકી રસોઈ એક દિવસ પાકી રસોઈ અને એક દિવસ કાચી રસોઈ હવે સ્વામીએ આવી પ્રથા શરૂ કરી એટલે આરે રહેલા કેટલાક સંતોએ મહારાજને પત્ર લખ્યો કે હે મહારાજ આ મુક્તાનંદ સ્વામીએ અમને ખાવાની બંધી કરી છે ને અમે તો દુખી દુઃખી થઈ ગયા જ સ્વામી ભેગા ઓહો મુક્તાનંદ સ્વામી ભેગા આસુરી આવ્યો હોય પાપી જીવ આવ્યો હોય અધમ જીવ આવ્યો હોય એને પણ શ્રીજી મહારાજનું અહો અહો પણું થવા લાગે મુક્તાનંદ સ્વામીની વાતો સાંભળીને મુક્તાનંદ સ્વામીની ભેગા રહેવાથી જીવ પ્રાણી માત્રને એમ થઈ જાય કે મને ખાવાનું ના મળે તો હાલશે પણ મને મુક્તાનંદ સ્વામીનો સમાગમ જોઈએ આવા સાધુના સમાગમની અંદર પણ આવા મહાપુરુષના સમાગમની અંદર પણ મુક્તાનંદ સ્વામીના વિશે પત્ર લખાઈને શ્રીજી મહારાજ ઉપર ગયો લો કે આ ખાવાની બંધી કરી છે હવે જે મુક્તાનંદ સ્વામી અડધી રાત્રે સાધુ રોટલા ખાતા હોય અને રોટલા હાથમાંથી પડી જાય અને બીક લાગે ને સ્વામી એમ કે ભાઈ મને ભૂખ લાગી છે આ ટાઈમે હું ક્યાં પહોંચ્યો આટલા દયાળુ સાધુ એ મુક્તાનંદ સ્વામી કોઈ દિવસ બ્રહ્માનંદ સ્વામીના એક સાધુ ઘેર જવા તૈયાર થયા તો સ્વામી એને ત્યાંથી તેડી લાવ્યા પોતાની પાસે રાખ્યો બ્રહ્માનંદ સ્વામી સાથે અબોલા મંજૂર કર્યા પણ ઓલા સાધુને પડવા ના દીધો સ્વામીએ સ્વામીને પોતાના મંડળની અંદર એક સાધુને પૂર્વાશ્રમમાં જવાની ઈચ્છા થઈ સ્વામી કે બે મહિના પછી જ જો સુરતમાં સ્વામી હતા ત્યારે જ અને સ્વામીએ વાતો કરી કરી કરીને એને આખી એક ગૃહસ્થ આશ્રમમાં સત્સંગ કરાવવાની વાસનાન ટાળ નાખી આટલા દયાળુ સાધુ સત્સંગની અંદર હરિભક્તો જ્યારે પડવાના થયા વસ્તો ખાચર કાર્યાનીના વસ્તા ખાચર જેના ઘરની અંદર વચનામૃતો બોલાવ્યા એ વસ્તા ખાચર જેને વચનામૃતની અંદર જેના નામ લખાય એવા વસ્તા બાપુ જે દી સત્સંગમાંથી પડ્યા છે તેદી મુક્તાનંદ સ્વામીને હમજાવા ગયા છે આંબા શેઠ જે દી પડ્યા તેદી મુક્તાનંદ સ્વામીને સમજાવવા ગયા જુઓ તો ખરા પરમ ચેતનંદ સ્વામી ધરમપુરમાં ફસાયા મહારાજની ઈચ્છાથી મોટા પુરુષ મુક્ત પુરુષ છે પણ ધરમપુરમાં જેદી હાથીની અંબાડીએ સવારીઓ નીકળતી ને સ્વામી ત્યાં બંધાયા ત્યારે હાથી ખૂંત્યો હોય તો હાથીને મોકલવો પડે મુક્તાનંદ સ્વામીને મોકલ્યા એ પરમચૈતનંદ સ્વામીને કાઢી લાવે શું મુક્તાનંદ સ્વામી એટલે મુક્તાનંદ સ્વામી તો પાતાળમાં જીવ જતો રહ્યો હોય અને અધમ કક્ષાએ પહોંચી ગયો હોય ત્યાંથી પણ કાઢી લે મુક્તાનંદ સ્વામી એમ કહી શકાય કે સમગ્ર જીવના મિત્ર નહીં મુક્તાનંદ સ્વામી તો મુક્તો નહીં મિત્ર કોઈ મુક્ત આ પૃથ્વી પર આવીને જો કોક જગ્યાએ હલવાય એમ હોય ને તો મુક્તાનંદ સ્વામીને કાઢી લે એવા સાધુ ખબર પણ ના પડે પાછા યશ પણ ના લે મેં કાઢ્યું એમ મહારાજે કર્યું આવા પાછા આવા જ હોય પરમ મિત્ર હવે ઓલા સંતે પત્ર લખ્યો એટલે મહારાજે પત્ર વાંચ્યો પછી તો સ્વામી ગામડા ફરીને ગયા પાછા સુરતથી એટલે મહારાજે પૂછ્યું સ્વામી સુરતમાં કેમ બહુ મહારાજ સરસ બહુ આનંદ થયો પછી મહારાજે પૂછ્યું સ્વામી સુરતમાં તમે રહેતા ત્યારે શું કરતા એ અમને કહો ત્યારે સ્વામી કે મહારાજ હરિભક્તો બહુ પ્રેમી સુરતના અને મોટા મોટા શેઠિયાઓ રસોઈઓ દે એટલે મહારાજ એક દિવસ કાચી રસોઈ લેતા અને એક દિવસ પાકી રસોઈ લેતા સ્વામી એક દિવસ પાકીને એક દિવસ કાચી એવું કેમ કરતા મહારાજને તો ખબર છે સ્વામીનો અભિપ્રાય પણ સ્વામીની સ્વામીના મુખેથી આ સભાને સંભળાવવું છે કે મુક્તાનંદ સ્વામી જેવા પુરુષના કાર્યમાં કોઈ દી શંકાત ના કરવી જ્યાં આપણી બુદ્ધિ ના પૂગે જ્યાં આપણી બુદ્ધિ ના પહોંચે જેના જેટલી આપણી સ્થિતિ ના હોય જેના અભિપ્રાયને આપણે જાણી શકીએ એવા ના હોય એવા મહાપુરુષોને આપણે આપણા કોઈ થર્મોમીટરથી આપણા પલ્લાથી માપવા જઈએ તો કેવી ભૂંડી દશા થાય મહારાજ અતિ કુરાજી થઈ ગયેલા ઓલા સાધુના પત્રથી એટલે મહારાજે કીધું મારે સભામાં જણાવવું છે મુક્તાનંદ કે મહારાજ જેથી પાકી રસોઈ લેતો ને તેથી એવો વિચાર કરતો કે આવા પરમહંસો જો આવા હરિભક્તોનું જમશે તો હરિભક્તોનું બહુ સારું થશે આવો વિચાર કરતો અને કાચી રસોઈ મહારાજ એટલે લેતો બીજે દિવસે કે એવો વિચાર કરતો કે રોજ જો પાકી રસોઈ આ સંતો જમશે તો આળસ અને પ્રમાદ વધશે તો પછી આ સાધુથી જેવું ધ્યાન ભજન સ્મરણ અત્યારે થાય છે એવું નહીં થાય એટલે એ સંતોનું હિત ઈચ્છીને એક દિવસ કાચી રસોઈ લેતો એક દિવસ હરિભક્તોનું હિત ઈચ્છ્યું એક દિવસ સાધુનું હિત ઈચ્છ્યું મહારાજ મેં આવું સમજીને કર્યું હતું મહારાજ મેં બરાબર કર્યું પાછા સ્વામી પૂછે છે મહારાજ મેં બરાબર કર્યું મહારાજ કે જો તો ખરા આ મુક્તાનંદ સ્વામીનો અભિપ્રાય અને આ કાગળના લખવાવાળાનો અભિપ્રાય કેટલો ફેર છે મહારાજ કે આ કાગળના લખવા વાળા મુક્તાનંદ સ્વામીની પણ એને મુક્તાનંદ સ્વામીની સ્થિતિની ખબર પડી એને મુક્તાનંદ સ્વામીને ઓળખ્યા એને મુક્તાનંદ સ્વામી કયા ઉદ્દેશથી કાચીને પાકી રસોઈ લેતા હતા એને ખબર પડી મહારાજ કે લો આમ થયું સંત પરમ મિત્ર છે પરંતુ એ ઓળખાવા બહુ કઠણ છે મહાપુરુષો આ પૃથ્વી પર છે જીવના પરમ મિત્ર છે એ કડું ઔષધ પણ પાય પણ જીવના સારા થવા માટે પાય પણ જીવને એની ખબર ના પડે માટે મુક્તાનંદ સ્વામીને દાદા ખાચરે ઉપમા દીધી મુક્તાનંદ મુનિએ ઉત્તમ રાજાની વાત સાંભળી અને આધારાનંદ સ્વામીએ ઉપમા આપી પોતે સમગ્ર જીવોના પરમ મિત્ર છે બધા જીવોના પરમ મિત્ર છે સ્વામી એટલે બધાના ઉદ્ધાર માટે સાક્ષાત બોલે આપણા મિત્ર છે મુક્તાનંદ સ્વામી લો આપણા ગુરુ તો ખરા જ પણ આપણા પરમ મિત્ર કારણ કે આપણું હિતની વાત કરવા વાળો જે હિતની વાત કરે એ મિત્ર કહેવાય ખાડામાં પડતા હોય અને આપણને કાંઈ સલાહ ના દે એ મિત્ર હાનો કડવું પણ ખોટું લગાડીને કહી દે કામ છે અને કદાચ આપણે કરવા જઈએ ને તો રોકે ખરો પકડે ખરો આપણો હાથ પ્રગટ શુદ્ધ હિ જ્ઞાના

તે પ્રગટ ભગવાન સિવાયના જેટલા જ્ઞાની કહેવાય છે એ પણ બધા પોતાની રુચિ પ્રમાણે વર્તે છે પ્રગટ હરીના વિના કોઈને શુદ્ધ જ્ઞાન મળતું નથી પ્રગટ ભગવાન મળે ત્યારે શુદ્ધ જ્ઞાન મળે નહીં તો તમે જો આ સ્વામી સંપ્રદાયના એ જ મોટા સ્વામી સંપ્રદાયમાં રહેલા આપણે આશ્રિતોના બહુ મોટા સદભાગ્ય એ છે કે આપણને જે જ્ઞાન મળ્યું છે ને પુરુષોત્તમ નારાયણનું ડાયરેક્ટ જ્ઞાન મળ્યું છે બીજે બધી જગ્યાએ શાસ્ત્ર તો સાચા જ છે વ્યાસ ભગવાનના કરેલા એક પણ શાસ્ત્ર ખોટા નથી સાચા જ છે પરંતુ સ્વામી એન્ડ સંપ્રદાયની મુખ્ય વિશેષતા એ છે ભગવાન શ્રીહરિએ પોતાનું જ્ઞાન પોતાના મુખે સ્વયં આપ્યું એમની હયાતીમાં એ જ્ઞાન એ જ્ઞાનનું પોતે જ પાછું એ જ્ઞાન જ્ઞાન સાચું છે એવું વેરીફાઈ કર્યું અને એમની હયાતીમાં જ એમના ઓળખેલા એમના જ્ઞાનને ઝીલી શકે એવા પરમહંશોએ પોતે એ મહારાજનું પામેલું જ્ઞાન આપણને આપ્યું સ્વામી અને સંપ્રદાયની બહુ મોટી વિશેષતા ધર્મકો ભક્તિ કો વૈરાગ્યકો જ્ઞાનકો એકાંતિક ધર્મ કો તમામનું નિરૂપણ ભગવાને સ્વયં કર્યું એટલે આ જ્ઞાન શુદ્ધ જ્ઞાન છે શુદ્ધ સંપ્રદાયને શુદ્ધ જ્ઞાન છે કારણ કે પુરુષોત્તમ નારાયણનું આપેલું પોતાનું જ્ઞાન છે આ વાત હું ફક્ત આપણે સ્વામી અને સંપ્રદાયના એટલા માટે નહીં કેટલી વખત કોઈ લોયરો સાથે કોઈ ડૉક્ટરો સાથે કોઈ વાત ધાર્મિક દેખાય ને તો હું ઘણી વખત સંપ્રદાયની વાત કરું એક લોયર છે ઇમિગ્રેશન લોયર છે પંજાબી છે પોતે અહીં ઘણી વખત આપણા મંદિરમાં આવે છે અને એ આવે ત્યારે મોમુક શું છે એને એકવાર રાત્રે સૌ પ્રથમ મેળા એને થયેલો મારે કોઈ કામ માટે ત્યારે રાત્રે અગિયાર વાગે એને મને કોલ કરવા કીધેલું ને મેં એને ફોન કર્યો ફોન કર્યો ને થોડી ઘણી વાતો ચીતો કરતાં કરતાં મારે સાડા બાર થઈ ગયા અને તે દિવસથી એને બહુ એવું થયું કે આ સ્વામિયણ સંપ્રદાયના મંદિરમાં જવું જોઈએ એ મંદિર અહીં આવ્યા પછી આવે ત્યારે અડધો પોણો કલાક કલાક એના ટાઈમ મુજબ બધું બેહે સાંભળે પણ એટલા બધા એ પછી પ્રભાવિત થયા કે એને એવું કીધું મને કે આપ કે સંપ્રદાયમાં એ જો રીત હે એસી રીત પર બી નહીં હે મેં તો કેટલાય મંદિરોના કામ કર્યા છે કે અને કેટલાય સંપ્રદાયોના મારી પાસે કામ આવે છે પણ જે તમારા સંપ્રદાયની આ રીત અને જે તમારા સંપ્રદાયના તમે ધર્મની જે વાત કરો છો જે નિયમોની વાત કરો છો જે તમારા હરિભક્તોની વાત કરો છો તમારા સંતોની વાત કરો છો મેં આવું કંઈ સાંભળ્યું નથી મેં આવું કંઈ જોયું નથી આ સર્વોપરીપનાનું જ્ઞાન ભગવાન શ્રીયરીનું પોતાનું આપેલું છે મહારાજ પોતે કે જ બીજામાં કે આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી આ જ્ઞાન મહારાજ પોતે જ આપે આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી મધ્યના નવમાં કે આ વાતને કોઈ પણ સાંભળે તો એ બ્રહ્માદિકને પણ એમ લાગે કે આ વાતો તો ન ભૂતો ન ભવિષ્યથી આ વાત મહારાજ પોતે છે આ તેજની વિશે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે આ વાત મહારાજ પોતે છે મહારાજ પોતે છે 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 સર્વ અવતાર પૂજવા યોગ્ય એના અવતારના તમારે સર્વને નયન ગોચર સ્વરૂપ એ જ ઉપાસના કરવા યોગ્ય છે આ વાત મહારાજ પોતે કે છે પોતે કે છે સારંગપુરના દસમામાં કે છે કે એવા ભગવાનના જે સંત છે એના દર્શન થયા ત્યારે એમ માનવું સાક્ષાત મને ભગવાનના દર્શન થયા આ વાત મહારાજ પોતે કહે છે પ્રથમના અડસઠમાં કહે છે અષ્ટ પ્રકારની પ્રતિમામાં જેમ છું એમ હું મારા સંતમાં અખંડ છું આ વાત મહારાજ પોતે બોલ્યા છે કારણ બીજામાં કહે છે આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી અંતેના સત્યાવીસમાં કહે છે નિલોભ નિષ્કામ નિસ્વાદ નિર્માણ આ પાંચ વર્તમાન જ્યાં દેખાય ત્યાં માનવું કા સાધુને ભગવાનને સાક્ષાત સંબંધ હોય આ વાત મહારાજ સ્વયં કહે છે હું એ કહેવા માગું છું કે શ્રીજી મહારાજે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને સાધુના સ્વરૂપનું જ્ઞાન પોતાના મોઢે આપ્યું છે સ્વામી કહે છે પ્રગટ હરિબિન શુદ્ધ હિ જ્ઞાના કબહુ મિલે નહીં દ્રઢ જાના પ્રગટ ભગવાન મળે એને જ શુદ્ધ જ્ઞાન મળે છે શુદ્ધ જ્ઞાન એને જ મળે છે પ્રગટ હરિ વિના તો જે જ્ઞાની કહેવાય ને એ બધાય પોતાની રૂચિ પ્રમાણે વર્તે શ્રીજી મહારાજે કીધું જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે છે જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે છે પ્રગટ ભગવાનને જે પામેલા હોય એવા પ્રગટ ભગવાન રૂપ જે જ્ઞાની છે એ ભગવાનની જેવી ઈચ્છા હોય એવું આચરણ કરે છે ભગવાનને ગમે એવું બોલે છે ભગવાન ઈચ્છે એવું જોવે છે ભગવાન ઈચ્છે એવું સાંભળે છે ભગવાન એમાં રહીને બધું કરે છે પરંતુ બાકીના તો પોતાની રૂચિ પ્રમાણે કરે છે સ્વામી આમ કે છે હવે સ્વામી થોડી ભગવાનની રૂચિ કે છે કે ભગવાન સ્વામિનારાયણની રુચિ કેવી છે હરી કી રુચિ હે મોક્ષ કો પંથા ઓર કે રુચિ જાનો પંથા જો જો ચારિત્ર કરે હરે જોઈ સબ હે મોક્ષ કો દાતા સોઈ ઓર કુ ધ્યાન

ભગવાનની મરજી પ્રમાણે ચાલું એ જ મોક્ષ માર્ગ છે અને ભગવાનની મરજી પણ મોક્ષ માર્ગની જ છે ભગવાન સ્વામિનારાયણની રૂચિ જીવનું આત્યંતિક કલ્યાણ કરવા સિવાય બીજી કોઈ જણાતી નથી શાસ્ત્રોનો તમે અભ્યાસ કરો શાસ્ત્રોને વાંચો સાંભળો મનન ચિંતન કરો ને તો શ્રીજી મહારાજને એક જ સ્થાન મધ્યનું પિસ્તાળીસું વચનામૃત તમે સર્વે અમારા કહેવાઓ છો તો અમારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી તમે સર્વે અમારા કહેવાવ છો અમારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી આવી જ મહારાજને રુચિ મહારાજની રૂચિ સતત એવી છે મોક્ષ માર્ગની મોક્ષ માર્ગની એટલે જે કોઈ મારો આશ્રિત થાય છે એના આત્માની અંદર મારી મૂર્તિને સિદ્ધ કરાવી એને તમામ બંધનોમાંથી તોડી અને એને મારા ધામને વિશે અનંત મુક્તોની સભાની અંદર બેસાડી દેવો આ જ મહારાજને તાન રહે છે લો મહારાજ કહે છે અને તમે સર્વે મુનિમંડળ બ્રહ્મચારી ગ્રહ સત્સંગી પાળા તથા અયોધ્યાવાસી તમે સર્વે મારા કહેવાવ છો તે જો હું ખટકો રાખીને તમને વર્તાવું નહીં તમે કંઈક ગાફલપણે વર્તો તો અમારા થકી દેખાય નહીં માટે જે જે મારા કહેવાયા છો કહેવાયા છો આપણે બધા કહેવાઈએ છીએ હજુ થયા કે ના થયા તો બધાય હૃદયમાં નક્કી કરવાનું જેટલું ત્યાં આજ્ઞા પ્રમાણે વર્તાય એટલા થયા પણ કહેવાઈએ તો છે જ એટલે મહારાજે એમ કીધું કે તમે જે જે મારા કહેવાયા છો આપણને બધા કોના કહે સ્વામિનારાયણના સ્વામિનારાયણના જે જે મારા કહેવાયા છો તેમાં મારે એક તલ માત્ર કસર રહેવા દેવી નથી વાહ શું પુરુષોત્તમ નારાયણને તાન છે આપણને ચોખા કરવાનું બોલો માટે તમે પણ સુધા સાવધાન રહેજો જરાય ગાફલાઈ રાખશો તો તમારો પગ ટકશે નહીં મારે તો તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઈ જાતની વાસના ને કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી આવું તો મહારાજને તાન છે લો અને કોઈ જાતનો માયાનો ગુણ રહેવા દેવો નથી આ સમગ્ર વાસના બાળીને ભસ્મ કરવી છે લો તમને આવા કરવા છે મહારાજ કે અને સર્વે માઈક ઊભાતી થકી રહિત સત્તા માત્ર એવો જે આત્મા તે રૂપે ભગવાનની ભક્તિ કરો એવા સર્વેને કરવા છે આ મહારાજની રુચિ મોક્ષ માર્ગની રુચિ હતી એટલે તો મહારાજ રાતને દિવસ મધ્યના ઓગણપચાસમાં કે અમારે કથા વાર્તા કીર્તન ધ્યાન ભજન એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી જ નથી શા માટે એમ કથા વાર્તા કીર્તન ભજન ભક્તિ એમાંથી તૃપ્તિ કેમ નથી થાતી કારણ એ છે એ આત્યંતિક કલ્યાણનું ભાથું છે કથા છે આત્યંતિક અત્યંતિક કલ્યાણનું ભાથું છે કીર્તન છે આત્યંતિક અત્યંતિક કલ્યાણનું ભાથું છે ધ્યાન છે આત્યંતિક અત્યંતિક કલ્યાણનું ભાથું છે એમાંથી મહારાજ કે કોઈ કાળે મનની તૃપ્તિ થતી નથી રૂચિ જે મોક્ષ માર્ગની મહારાજની રુચિ સહજ હતી અને બીજાઓને રુચિ મુજબ ચાલવું એ જ કુમાર્ગ છે એમ સમજવું બીજાઓની રુચિ મુજબ ભગવાનની રુચિ છોડીને બીજાની રુચિ પ્રમાણે ચાલવું એ જ કુમાર્ગ છે આપણને ખબર હોય કે મહારાજની રુચિ આ છે તો એ પ્રમાણે ચાલવું જોઈએ તમને ખબર છે તમાન તમને જેની અંદર હેથ હોય ને તમને જે વાલા હોય એની રુચિ મુજબ તમે કરતા હો ઘણી વખત તમને ખ્યાલ આવશે કોઈ છોકરો હોય અને તમને એમાં હેથ હોય તો તમે શું કરશો એને જેવું ગમશે એવું કરશો પત્નીને રાજી કરવા માટે શું કરશો એને જેવું ગમશે એવું કરશો કરશો તો પછી ભગવાનને રાજી કરવા હોય એ તો સંસારમાં છે તેને કરવું પડે ભગવાનને જો રાજી કરવા હોય તો ભગવાનની રુચિને આપણે જાણી રાખી હોય પછી કોઈ આપણને ભગવાનની રુચિ વિરુદ્ધ કરાવવા જાય તો તરત એને કહીએ ભાઈ રહેવા દેજો મારી ઉપરથી ભગવાનને હેત ઓછું થઈ જાય એવું મારે કરવું નથી આપણે તો રોજ એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણને શ્રીજી મહારાજે આ સત્સંગમાં લીધા એનો અર્થ તો એ થયો ને કે એને આપણી ઉપર કંઈક હેત તો છે હાવ મફતનું આપણે હેત મહારાજનું લીધું સમજો ને આપણી અંદર કાંઈ માલ નથી પણ તોય મહારાજે આપણી ઉપર કાંઈક હેત રાખ્યું છે કે એના છત્રમાં બેઠા બેઠા મોટા પુરુષો ગુરુજી જેવાએ કાંઈક હેત રાખ્યું છે કે આપણા કાંડા પકડ્યા છે હેતે કરીને આપણી લાયકાત છેક નથી પછીની વાત પણ પકડ્યા છે હેત આપ્યું છે ને એ હેત રોજ વધે અને વધેના તો જેટલું છે એટલું ને એટલું તો રહે પણ ઘટે તો ના એમની એવું તો ના થવું જોઈએ કે આને દયાએ કરીને મારા આ સત્સંગ સમુદાયમાં મેં લીધો અને મારે પસ્તાવાનો વારો આવ્યો એવું ના થવું જોઈએ અમેરિકા દેશ કોઈ કોઈને અહીંયા આગળ સિટીઝન આપ સિટીઝનશીપ આપે અને પછી અમેરિકાને જ ખાવા તૈયાર થાય ત્યારે અમેરિકાને કેવું દુઃખ થાય કે આને અમે અહીંયા આગળ આ દેશનો નાગરિક કર્યો ને અમારું જ આવું કરે છે એમ ભગવાન આપણને લે અને ભગવાનની રૂચિને છોડીને આપણે આખા જગતની રૂચિ હાચવવા જઈએ ભગવાનની રૂચિની કોઈ ખ્યાલ ના રાખીએ તો એ તો આપણને ભગવાનમાં કેટલું હેત કહેવાય ભગવાનની આપણે કેટલી કિંમત સમજ્યા કહેવાય માટે ભગવાનની રૂચિને અનુસરવું ઓર કુ ધ્યાન કરણ હે તે હા કહેના કરી કે ને હા એ શ્રીહરિના ચરિત્રોનું ધ્યાન સ્મરણ કરવું એમ બીજાઓને સ્નેહ કરીને કહેવું મુક્તાનંદ સ્વામી કહે છે આપણે કરવું અને બીજાને કહેવું શ્રીહરિની આજ્ઞા પ્રમાણે રહેવું પણ તેમની ક્રિયાઓનું અનુસરણને આચરણ ક્યારેય ન કરવું ભગવાન કે એમ કરાય કરે એમ કરાય નહીં ઘણા એવા હોય ને હા શિવજીએ ભાંગ પીધી એટલે ભાંગ પીવે પણ ભાઈ તું થોડું ઝેર પી જા પહેલાં પછી ભાંગ પીજે શિવજીએ તો ઝેરય પીધું હતું તું ઝેર તો પી પેલા બધું જ તારે આચરણ કરવું છે તો એટલું ભાંગનું કેમ કરે છે ઝેર પી જા પણ એ નહીં પીવે એ નહીં પીવે એટલે ભગવાને જે કીધું હોય એમ કરાય શ્રીહરિના અહીંયા આગળ મુક્તાનંદ સ્વામી કે શ્રીહરિની આજ્ઞા પ્રમાણે રહેવું પણ એમની ક્રિયાઓનું અનુસરણ કે આચરણ ક્યારેય ન કરવું આમ તો મહારાજનું છે ને ચરિત્ર જેવા છે ને કે મહારાજના ચરિત્ર લો સાત વર્ષ વનમાં જાઓ સિંહનું ઓછું ઓશીકું કરીને ઊંઘી જાઓ લો હાલો ભાઈ કોકને મહારાજના જો ચરિત્રનું કરવું જ છે આચર તો બધું કરો ખાલી ગોડે ચડે અને પાગ બાંધે મહારાજ અને હિંડોળા ખાટે હિંચકે અને મેવા મીઠાઈ જમે એમ નહીં પહેલાં એ બધું કરતાં પહેલાં સાત વરસ જંગલમાં ફરી આવવાનું અરે મારાજ જેટલું વિચરણ નહીં કરવાનું એક જંગલમાં ખાલી ઊંઘી જ જવાનું બસ વાઘને સિંહનું ઓશીકું કરીને પાંચ દાડા તો ઊંઘી જોઈએ ખબર પડે કેવું ઓશીખું થાય છે એ ખબર પડે કોઈ ગુફામાંથી જળ આવતું એની હામી ધારામાં આપણે ચાલી તો જોઈએ થોડું અંદર ક્રચલાન મગરમચ્છ ને સર્પ બધા ચાલ્યા જતા હોય ને એની અંદર એવી ગોર અંધારી ગુફામાં ચાલવું એમાં ચાલી તો જોઈએ પ્રયત્ન તો કરે અરે એવી ગુફામાં નહીં આ કેટલીક વાર તમે ઓલા ઓલા રાઈડોમાં જાઓ છો ત્યાં કંઈક એવું હોય છે કે આમ ગુફા જેવું આમ અંદર તમને ભય લાગે એવું એવું બધા કહે છે અમને નથી જોયું પણ એવું હોય છે કંડારી ગુરુકુલમાં આપણો પંચાબ્દી કે દશા પંચાબ્દી મહોત્સવ થયો ને ત્યારે એવું બનાવ્યું હતું આમ ભયાનક ગુફા જેવું આમથી આટલું જ નીકળવાનું હોય તો એ તમે અંદર જાઓ તો ભય લાગવા માંડે આવી એવી અંધારી ગુફામાંથી જળ વહેતું હોય ને મગરમતને સરફામાં આવતા હોય ને એમાં હામું ચાલવાનું હોય એટલે મહારાજની લીલા કરતાં પહેલાં આ બધું કરી લેવું પડે પછી મહારાજના જીવનનું આચરણ કરાય મહારાજે ના પાડી પ્રથમના અઢારમાં કે કોઈએ અમારો વાદ લેવો નહીં મહારાજ કે કોઈ વાદ લેવો નહીં ઉપાધિમાં રહી અને નિર્લેપ રહી શકું ને એવો તો હું એક જ છું અનંત મુક્તો તો થયા ને અનંત થશે પણ અમારા જેવો ઉપાધિમાં રહીને નિર્લેપ રહી શકે એવો કોઈ થયો નથી થશે પણ નહીં મહારાજે આવું સ્ટેટમેન્ટ આપી દીધું ભૂતકાળનું ભવિષ્યનું કેમ કારણ કે મહારાજ જેવા તો એક અને માત્ર એક જ છે સર્વ અવતારના અવતારી છે પ્રથમના અઢારવામાં જ મહારાજ સાબિત કરી છે ત્યાં મહારાજે પોતાને મુક્ત તરીકે ગણાવ્યા હું કોઈના ઉપદેશે કરીને મુક્ત નથી થયો હું તો છું જ પણ એ અનાદિ મુક્ત એટલે શ્રીજી મહારાજ પોતાને સર્વોપરી પનું ત્યાં સ્થાપિત કરે છે કોઈ પૂર્વે થયો નથી ને કોઈ થશે નહીં ઉપાધિમાં રહી ની લે પ્રેવ ગોપાળન સ્વામી જેવા મહાપુરુષો એ તો ભગવાનના પ્રતાપે બહુ મોટા છે પરંતુ મહારાજે મધ્યના છપ્પનમાં એમના માટે સ્ટેટમેન્ટ આપ્યું કે આ ગોપાળન સ્વામી છે એ આજે અમને આવા પ્રેમી ભક્તો સાંભળી આવ્યા પરંતુ અમને એવું જણાયું કે આટલા મોટા છે પણ અંતે પાયો કાચો બધેના છપ્પનમાંના શબ્દો તો વાંચીએ અંતે પાયો કાચો મુક્તાનંદ સ્વામી ગોપાલ સ્વામી જેવાને અંતેના તેત્રીસમાં કે આવા મોટા છે છતાંય પણ એમને જો અતિશય ધનના ઢગલા થાય સ્ત્રીનો યોગ થાય તેમનો ઠાર રે કે ના રે આમ મહારાજે કીધું એ તો બહુ મોટા મહાપુરુષે તો માયામાં જાય માયાને ભ્રમરૂપ કરી દે એવા છે પરંતુ શ્રીજી મહારાજે એવાના માથે પણ ભય બતાવ્યો ભય નથી એવા તો એક પુરુષોત્તમ નારાયણ સ્વયં છે એટલે મહારાજ કે અહીં સ્વામી કે છે ભગવાનના આચરણ પ્રમાણે આચરણ પણ ન કરું અને શ્રીહરિની આજ્ઞામાં જે રહે તે પૂરો ભક્ત છે બચન હરિ કે રખે સો હરિજન પૂરા નહીં રાખે તે જાન હો કુરા શ્રી હરિ અંતર કે કી સબાને જૈસ વરત તૈસ પહેચાને વચન હરિકે વરતહ જૈસા તિન કો સુખ હરિ દેવ દેવહી એસા હરિ કો અધિક ન્યૂન નો જેસે શે વર્તહિત શે હો હરિની આજ્ઞામાં જે રહે તે પૂરો હરિભગત છે જેટલા ના રહેવાય એટલા અધૂરા ભગત છીએ આપણે પણ જે આજ્ઞા ન માને તે અધૂરો છે રોજ વિચારું ભગવાનની આજ્ઞાઓ કેટલી છે કેટલી મારાથી સંપૂર્ણ પડે છે અને કેટલી લોપાઈ છે જેટલી લોપાઈ છે એટલા અધૂરા છીએ ભગવાન શ્રીહરિ સૌના અંતરની વાતને જાણે છે અને જે ભક્ત જેવો હોય તથા જેવું વર્તો હોય તેઓ તેને ઓળખે છે આખા જગતને છેતરાય ભગવાનને કોઈ દી ના છેતરાય આ સત્સંગને છેતરાય પણ ભગવાનને ના છેતરાય સત્સંગમાં ડાયાન રૂપાળા થઈને બેસી જઈએ ને બેસી શકાય બહુ સરસ મજાની જ્ઞાનની વાતો કરી સાંભળી શકાય પરંતુ હૃદય ઉપર કયો અક્ષર પડ્યો છે એને શ્રીજી મહારાજ સારી રીતે જાણે છે કયા ખૂનામાં કઈ જગ્યાએ શું વિચાર્યું શું જોયું શું સાંભળ્યું શું ચાખ્યું શું સ્પર્શ કર્યો એને શ્રીજી મહારાજ સારી રીતે જાણે છે ત્યાં બિલકુલ છેતરપિંડી આવતી નથી અંદર બહાર બધું જ જાણે છે મહાપુરુષો પણ જાણે જ છે પરંતુ બસ એ એવા છે સૂની પારકા દોસ્તને ડાટે જીવના રૂડા થવા માટે બસ આટલો ફેર બાકી એ સર્વજ્ઞ છે ભગવાન સર્વજ્ઞ છે ભગવાનના મહાપુરુષો પણ એમના પ્રતાપથી સર્વજ્ઞ છે શ્રીહરિના વચનમાં જે જેટલું રહે છે તેને તેટલું સુખ શ્રીહરિ આપે છે તેમને માટે કોઈ અધિક ન્યૂન નથી જે જેવું વર્તન રાખે તેવા ફળને પામે લો ભગવાનને કોઈ મારો કે પારકો નથી ભગવાનને કોઈ મોટો કે નાનો નથી પ્રથમનું એકત્રીસનું વચનામૃત મહારાજ ત્યાં આગળ કહે છે કે યોગાનંદ સ્વામીના પ્રશ્નમાં કે મોટપ તો ભગવાનની આજ્ઞાને વિશે વર્તવે કરીને અને ભગવાનના નિશ્ચય કરીને છે ભગવાનને મન કાંઈ મો કોઈ અધિક કે ન્યૂન નથી મહારાજને મન કોઈ કરોડો રૂપિયા આપે તો મોટો હરિભગત અને કાંઈ ના દે તો નાનું હરિભગત આવું નથી મહારાજને મન કોઈ કથા વાર્તા બહુ કરે ને બહુ આયોજનો કરે તે બહુ મોટા સાધુ અને કાંઈ ના કરે તો એ નાના હાવ ન્યૂન એવું નથી મહારાજને મન તો જેની આજ્ઞામાં રહે છે એ મહારાજને મન બહુ મોટા છે મહારાજ એને સુખ આપે છે મહારાજને કોઈ ભેદભાવ નથી હવે મહારાજનું સુખ આપણે જોઈએ છે મહારાજનું સુખ જો આપણે જોઈએ છે તો મહારાજની આજ્ઞામાં આપણે વર્તવું પડે અમેરિકાની સિટીઝનશીપ જોઈએ છે પાંચ વર્ષ ગ્રીન કાર્ડ આવ્યા પછી જો અહીં અમેરિકાવાળા ઈચ્છે છે તો વ્યક્તિને ગમે એટલું દેશમાં રહેવાની ઈચ્છા હોય દુનિયાના ગમે તે જગ્યાએ જવાની ઈચ્છા હોય અરે કોઈ અગત્યનો લગ્ન પ્રસંગ આવેલો હોય ને તો એ છોડ દેશે હમણાં નહીં અવાય કેમ મારી પ્રોસેસ ચાલે છે વાહ એક આ જગતની પ્રોસેસ ચાલે એના તમામ કાયદાઓ આપણે પાડીએ તમામ કાયદાઓ પાડીએ કોઈ એપ્લિકેશન કરી હોય ઇમિગ્રેશનની અને એ ઇમિગ્રેશનની એપ્લિકેશન જ્યાં સુધી એનું એપ્રુવ ના આવે ત્યાં સુધી તમે દેશ ના છોડી શકો તો ગમે એવી ઘટનાઓ ઘટી જાય ને ગમે એવા શુભ પ્રસંગો દેશમાં થઈ જાય તો એ આપણે અહીંથી જાતા નથી અને અમેરિકાના તમામ રૂલ્સ રેગ્યુલેશનને ફોલો થઈએ છીએ એક પાંચ વર્ષ પછી સિટીઝનશીપ મળે એ લેવા રહીશું કે નહીં રહીએ કોને ખબર કોને ખબર હમણાં બે દિ પહેલાં મેં ના કીધું એક બગતધામમાં ગયા આ ફેબ્રુઆરીમાં સિટીઝન થવાના હતા બોલો અક્ષરધામના સિટીઝન મહારાજે કર્યા એને કોને ખબર કોને ખબર છે આપણે ક્યારે અક્ષરધામના સિટીઝન થઈ જઈશું એ તો ભગત હતા અક્ષરધામના થયા નહીં તો જા જા તો આ જગતની અંદર અધર્મ્યો છે મુક્તાનંદ સ્વામી કે એ તો નરકના અધિકારીઓ થાય છે માટે આ જગતના રૂલ્સ રેગ્યુલેશનોને પાળવાની આપણને આટલી બધી તકેદારી હોય અને શ્રીજી મહારાજની આજ્ઞા પાળવાની બિલકુલ તકેદારી ના હોય મોટો ચારનો રાખીને જેમ ફાવી એમ નીકળી ગઈ નીકળી ગઈ એક નીકળી બે નીકળી ત્રણ નીકળી એ તો આપણું ઘણું ગાફલપણું કહેવાય આપણે મોમુક્ષો છીએ મોક્ષના માર્ગે ચાલેલા છીએ મહારાજનું સુખ જો આપણે જોતું હોય તો મહારાજની આજ્ઞામાં વર્તીએ મહારાજ બહુ રાજી થશે યામી છે ને શ્રીજી મહારાજ વાહ અરે જે ભગવાનના ભક્તો ભગવાનની આજ્ઞા પાડવા માટે ભગવાનના વચનને રાખવા માટે લોકોની મોબત નહીં રાખતા હોય અને કહેતા હશે કે ભાઈ હું તો મહારાજનો છું અમારા ભગવાન સ્વામીને આવું કીધું છે અમે આવું ના ખાઈએ અમે આવું ના જોઈએ અમે એ ફરવા માટે ના આવીએ અમે આવું ના કરીએ ત્યારે કદાચ આ જગત રૂઠતું હશે પણ શ્રીજી મહારાજની છાતી આમ હરગ આમ ગદ ગદ ગધ ખીલતી હશે કે વાહ મારો ભગત કેવો ખુમારીવાળો છે કેટલો ખુમારીવાળો શ્રીજી મહારાજને પણ કૅફ ચડે એનું વચન જો માનીએ ને તો આપણું કોક માને તો આપણને કેવો કેફ ચડે કેવો આનંદ થઈ જાય કોક માને તો તો ભગવાનને એમ જ છે આપણે એનું માનીએ એટલે મહારાજે બહુ રાજી થાય એને પણ કેફ ચડે અને પછી કેફ ચડેલો ખબર ને જે જોઈએ આપી દે રાજી થાય એટલે જે જોઈએ આપી દે એમ ભગવાન સ્વામિનારાયણ તો આનંદનો સાગર છે એની આજ્ઞામાં આપણે વર્તીએ એટલે મહારાજ આપણને આનંદ આનંદને આનંદિત કરી દે સહજાનંદ છે માટે જે જેવું વર્તન રાખે છે એવા ફળને પામે છે આપણા જ હાથમાં છે મહારાજ પાસેથી સુખ મેળવવું એ આપણા જ હાથમાં છે આ લોકોનું સુખ નહીં આ આ લોકોનું સુખ તો શું ભગવાનનો રાજીપો આ લોકનું સુખ આ લોકોનું સુખ એ ભગવાનનો રાજીપો નથી જો આ લોકનું સુખ જ હોય તો નંદ સંતોને તો ત્રણ ત્રણ દિવસ સુધી ખાવા નહોતું મળતું જામનગરની અંદર લખોટા તળાવ ઉપર છ છ દિવસ સુધી સંતો ભૂખ્યાર્યા અને તળાવના તળાવનો પેલો ખાર હોય ને માટી ઉપર ક્ષાર એ ચાટવો પડ્યો સંતોને તો શું સંતો ઉપર કુરાજી હતા અક્ષર ધામમાંથી આવેલા આ બધા મોડલો હતા તો એની ઉપર શું મહારાજ કુરાજી હતા અને એ સમયે મોટા મોટા અને માંસાહારીના ઘરમાં રૂપિયાઓ હતા અને ઢગલાઓ હતા હું ભગવાન એની પર રાજી હતા ના ધર્મ ને ભક્તિ ભગવાનના માતા પિતા આગળ જતા કથા આવશે દુઃખી દુઃખી થઈ જાય કપડાં પહેરવા નથી રહેતા ભક્તિ માતાને તો શું ધર્મ ને ભક્તિ ઉપર મહારાજ કુરાજી હતા અને જગતની અંદર બધા જેન પર રાજી આજે કોઈ ભગવાનનો ભગત હોય એને કાંઈ તકલીફ હોય ને ઘણા બધા દુઃખ આવતા હોય આ લોકના તો શું ભગવાન એન પર કુરાજી છે અને જેના ઘરની અંદર બહુ ઢગલા બંધ રૂપિયા આવે છે ગાડીઓ લઈને ફરે છે બધું બહુ મોટા બંગલાઓ થઈ ગયા છે એના ઉપર ભગવાન રાજી છે ના ના ભગવાનનો રાજીપો કુરાજીપો એ આ લોકની સંપત્તિ કે આ લોકની મોટો પાર છે જ નહીં ભગવાનનો રાજીપો તો ભગવાનની આજ્ઞા પાડવામાં છે ભગવાનની આજ્ઞા પાડે એને ભગવાન પોતાનું સુખ આપે બસ વાત એટલી છે ભગવાન પોતાની મૂર્તિનું સુખ આપે સાધુના સમાગમનું સુખ આપે સમજવાનું ભગવાન મારી ઉપર બહુ રાજી છે આ લોકનું આપ્યું કે ના આપ્યું પણ મહારાજે સ્વામીએ વાતોમાં કીધું જ્યારે ભગવાન રાજી થાય ત્યારે બે વસ્તુ આપે અજયભાઈ આપણે બે ચાર વખત આ વાત વાંચી છે મને એવી સ્મૃતિ રહી ગઈ કે આપણે વાંચીને ત્યારે તમે સામે જ બેઠા હતા એકવાર તો ગાડીમાં હતા એક વાત અહીં હામે બેઠા હતા શું આપે બે વાત એક તો એક તો રૂડી બુદ્ધિ બુદ્ધિયોગ આપે અને બીજું રૂડા સાધુનો સંગ આપે ભગવાન રાજી થાય ને ત્યારે બુદ્ધિયોગ આપે તે બુદ્ધિ બુદ્ધિયોગ તે શું તો બુદ્ધિને વિશે એવો ઠરાવ કે મારે મારું આત્યંતિક કલ્યાણ કરવું જ છે બુદ્ધિયોગ અને એ કરે એ કરી આપે એવા મોટા સાધુનો સંગ આપે ભગવાન રાજી લો હવે વિચારો તો આપણી ઉપર રાજી છે કે નહીં આપણી ઉપર રાજી છે કે નહીં આપણે આ જેટલા આ કથા સાંભળીએ કરીએ બધું કરીએ બધા ઉપર મહારાજ રાજી છે આપણને તેવા પુરુષનો સંગ આપ્યો છે ગુરુજી જેવા મોટા પુરુષનો બુદ્ધિ યોગી આપ્યો છે એટલે તો આમ બેહી જવાય જ કથા સાંભળવા એટલે તો આમ મંદિરે અવાય છે એટલે તો રોજ ઘનશ્યામ મહારાજમાં હેત થાય દર્શન થાય જે એકદી જો ફો એકદી દર્શન મૂકવાના રહી ગયો તરત ફોન આવવા લાગે કે હજુ દર્શન નથી મૂક્યા આ બધું કેમ થાય છે તો આ બધું મહારાજનો આટલો રાજીપો છે માટે મહારાજ પાસે આવે બીજું કાંઈ માગવું નહીં મહારાજ આપો 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 કાંઈ નહીં મહારાજ તમે બહુ રાજી છો ને આ જે આપ્યું છે ને મહારાજ રાજીપાથી એને વધારજો એમાં સદભાવ વધારજો આ બુદ્ધિયોગ જે આપ્યો છે ને કલ્યાણ માટેનો એને બરાબર દ્રઢ કરાવો મહારાજો કે કરી જ લેવું જ બીજું કાંઈ કરવું નથી તમને પામી જ જવું છે તમારા મોટા પુરુષનો સંઘ કોઈ કાળે છૂટવો છોડવો નથી આવું આવું મહારાજ તમે દ્રઢ કરાવજો હજુ એવો રાજીપો દેજો આ લોકનું છે એ રાજીપો નથી રાજીપો તો આ જ છે અસુરોની રીત જ અલગ છે આવે સ્વામી અસુરોની વાત ચાલુ કરી ભગવાનનો મહિમા પહેલા કહી દીધો જોયો મોટા સાધુનો સિદ્ધાંત કહેવો ભગવાનની વાતો પહેલા કરી દીધી હવે અસુરોની વાત કરે છે એટલે આ દૈવી જીવોની વાત આવી ગઈ આવાનો સંગ કરવો આની ભેગા રહેવું આવા જે હોય એની ભેગા અસુરોની રીત જ અલગ છે તેઓ સ્વયં ભ્રમ કહીને અનીતિ આચરતા હોય છે તેઓ સમગ્ર જીવોને શુદ્ધ કહે છે તેમના મતમાં કોઈ અશુદ્ધ તો છે જ નહીં બધા જ ભ્રમ કોઈ અશુદ્ધ થતું જ નથી કોઈને પાપ કે પુણ્ય અડતું જ નથી કેવી મજા આવે આવું જ્ઞાનમાં પાપ નહીં પુણ્ય નહીં જે ફાવે કરો ભ્રમ અમારી જાત જે થાવું હોય તે થાય પછી તેઓ દેહાભી હોવા છતાં સ્વયં ભ્રમરૂપે થઈને બેઠા છે તે અસુર લોકોને આ રીતનો ઉપદેશ કરીને અધર્મપૂર્ણ માર્ગમાં ચલાવે છે તેઓ અધર્મ કરવામાં જીવમાં લેશ માત્ર ખચકાતા દુખાતા નથી ઉલટા જેઓ ધર્મ માર્ગમાં ચાલે એમની વાણીથી નિંદા કરે છે તેઓ ભ્રમના સમાન બીજું કાંઈ નથી આવું કહીને જપ વ્રત તપ તીર્થાદિક મોક્ષ પ્રાપ્તિના સાધનોનું ખંડન કરે છે અને દેવોની પ્રતિમાને તો ક્યારેય પણ માનતા નથી તેનું પણ ખંડન કરે છે લો બ્રહ્મને ઓળખી લો બસ ભ્રમ તું ભ્રમ હમ ભ્રમ સપ ભ્રમ કશું જ પાડવાનું નહીં વ્રત તપ જપ એકાદશી કાંઈ આવે જ નહીં મા બેન દીકરી કશું જ આડું ના આવે બધું જ ભ્રમ આટલા ધર્મીને પાપી લોકો હોય છે અને આવા સિદ્ધાંતોમાં ચાલવાવાળા પણ એને હજારો મળી જાય કારણ કે એવા આસુરી આસુરી લોકો આ પૃથ્વી પર હોય એવી વાત તરત મનાઈ જ જાય અને ઢાળ ઉતરવાનો હોય હવને મનાય અહીં એક તો આપણા સંપ્રદાયમાં આવે ત્યાંથી જ નાકા બંધી આ ના ખાવું આના જોવું આના પીવું આના કરવું સ્વામી નયનમાં શું કરવા જવાનું ઉઠે ત્યાંથી જ આ નહીં આ નહીં આ નહીં અને આવા મળે ત્યાં બધું જ કરો ફક્ત એટલું યાદ રાખો તમે બ્રહ્મ છો બ્રહ્મને ના ભૂલશો તમે જે કરશો બધું જ એમ અગ્નિની અંદર બળીને ગમે એવી વિષ્ટા નાખો તો અગ્નિ બાળી નાખે ને ઘી નાખો તો એ બાળી નાખે ને અગ્નિ તો એ અગ્નિ બધાને પવિત્ર કરી દે એમ તમે બ્રહ્મ પોતાની જાતને માનીને જે કરશો એ બધું બળી જશે પાપ પુણ્ય કાંઈ છે જ નહીં આવું જ્ઞાન આપે હવને ને વાલું લાગે અને હવને મજા પડે લો કેટલા ભાગશાળી છે કે આવા કોઈ અજ્ઞાનીઓ આપણને નથી ભટકાઈ ગયા આ સુરી નહીં તો શું દશા થાય આવા કેટલાયને ભટકાઈ ગયા છે હજારો લોકો નરકના દરવાજે પહોંચે છે આવા ઉપદેષ્ટાઓથી ના એ ધોઈને શરીરને સદા પવિત્ર રાખવું આવા સ્નાન શૌચાદિક નિયમોની નિંદા કરે છે અને બોલે છે નાવું ધોવું શું વળી બ્રહ્મને નાહવાનું હોય હા ખાવા જોઈએ પાછું પણ નાવાનું નહીં બોલે છે કે બ્રહ્મને કશો દોષ લાગતો નથી તે અસુરો બ્રાહ્મણથી લઈને ચાંડાળ પર્યંત સદાય એક જ બ્રહ્મ છે આવું બોલતા ફરે છે અને વૈદિક વિધિ વિધાનોને કલ્પિત કહે છે લો બધાયમાં એક હરખોજ જ આત્મા છે આ બધું શું બ્રાહ્મણ વય બધા ભેદ કરવા આ તો બધાને ગમે ને કે બધું એક હરખું એમાં બધાનો મત વધારે બુદ્ધિવાળો એ વધારે ફસાય આમાં ઓછી બુદ્ધિવાળા ના ફસાય વધારે બુદ્ધિવાળા હોય ને એ વધારે આમાં ફસાય આ મતની અંદર અને પ્રભુ પ્રભુપનાનો એક પણ ગુણ નહીં હોવા છતાં અહમ બ્રહ્માસ્મી હું બ્રહ્મ છું આવું મોઢે બોલે છે કાંઈ મળે નહીં મુક્તાનંદ સ્વામી અમદાવાદમાં ગયા ને બસો સાધુ લઈને દરિયાખાન ઘૂમટમાં બેઠા હતા ને ત્યાં એક લુવાનો શેઠ એ મરી ગયો તેના એને એના એને એને સંસ્કારમાં જે આવ્યા હતા ને બીજા શેઠિયાઓ તે બધા આવીને પછી બેઠા સંતોભાઈ પછી કે અમે બધા ભ્રમ છીએ સંતો કે ભાઈ અમે જ ભ્રમ નથી અમે તો ભગવાન સ્વામીના દાસ છીએ અમે ભ્રમ ખરા પણ ભગવાન સ્વામીના દાસ આ તો કે અમે જ ભ્રમ એની અંદર એક મોટો સર્પ પડ્યો ઉપરથી ત્યાં બ્રહ્મ જ્ઞાનીઓ બધાએ ભાગ્યા સંતો તો ધ્યાનમાં બેઠા પેલો સર્વ બધા સંતો ઉપર ફર્યો બધે ફર્યો તોય સંતો હલ્યા નહીં પછી ઓલા દોડતા આવ્યા કે અમે ભ્રમ કોદાળ છીએ હાચા ભ્રમ તો તમે છો ભગવાનની ઉપાસના વિનાય કોઈ ક્યારેય ભ્રમ થઈ શકતો નથી પુરુષોત્તમની ઉપાસના એ કરીને જ સાચું મુક્તપણું આવે છે હું બ્રહ્મ છું બ્રહ્મ અહમ બ્રહ્માસ્મી આવું બોલે છે સમાજમાં વટાળ ફેલાવે છે શુદ્ધ આચાર વિચારની કાંઈ શંકા રાખતા નથી વેદના વચનો જ્ઞાની લોકો માટે નથી અજ્ઞાની આવો ઉપદેશ લોકો આગળ કરે છે વેદના વચનો જ્ઞાની માટે નથી અજ્ઞાનીઓને પાડવાના જેને જ્ઞાન થઈ ગયું હું બ્રહ્મ છું એને કોઈ નિયમ ધર્મ પાડવાની આવી વાતો કરે બોલો અને પ્રભુના ઘરમાં તો બધા એક જ છે ત્યાં કોઈ ભેદ નથી આવું પણ છે આ બધી વાત ઉતરી જાય હા શીરાણી જેમ ઉતરી જાય જો આપણને મહારાજનું જ્ઞાન ના હોય ને તો આ બધું જ અજ્ઞાન સિરાની જેમ ઉતરે આવા ઉતરવાવાળા આપણે કંઈ એને જોવાની જરૂર નથી પણ ક્યારેક ખાલી જાણવા પૂરતું જોવું હોય ને તો આમ વેબસાઇટ પર આમ સેજ સર્ચ કરજો આમ થોડુંક જોજો ધાર્મિક ચેનલ ધાર્મિક આવતું હોય ને એનું પર થોડુંક જ સાંભળજો પ્રવચનો અને જોજો આવા કેટલાય પ્રવચનકારો છે કરવાવાળા છે દાન આપવામાં અન્નદેવનું દાન કરવું પાછા આવું આવું બતાવે ને અન્નદેવનું દાન કરવું સૌથી વધારે પુણ્ય એમાં થાય છે અન્નદાન જ મુક્તિ છે અન્નદાન જ ભક્તિ છે એ સિવાયનું બધું અધૂરું ન્યૂન છે જેમ તેમ કરીને કોઈપણ રીતે કોઈ આત્માને સુખી કરો આવો જે ઉપદેશ કરે છે તેને અસુર જાણવા અન્નદાન પછી અન્નદાનની પાછળ બીજું કેટલું કાળા ધોળાન બધું કેટલું બધું કરતા હોય એ પાછું નહીં પણ અન્નદાન અને આત્માને સુખી કરો બસ આવું બધું જ્ઞાન કરતા હોય અસુરો કે છે એક આત્માને ઓળખી લો તે પર્યાપ્ત છે પછી મોક્ષ દૂર નથી સૌમાં એક જ બ્રહ્મ છે એમ જાણવું આવા જ્ઞાન વિના ક્યારેય મોક્ષ થાય નહીં ઉપર કહેલી વાતમાં તુરંત વિશ્વાસ આવે તેમાં જ ચિત્તને જોડી રાખે તેવાના મોક્ષના દાતા જ પાછા આને મોક્ષના દાતા સમજી બે આવી વાતોના રંગમાં જ તેઓ રાત દિવસ માલતા ફરે છે સાચા જ્ઞાનીઓને અસુરો ખોટા ગણે છે જો કોઈ સત્ય વાત કહે તો એને બાળક જેવા ગણીને એની અવગણના કરે તમને કાંઈ ખબર ના પડે કે તમે શું જ્ઞાન છે આ પાડો ભાઈ થોડું કરો કાંઈ ના હોય અમને તો જ્ઞાન જ્ઞાનગંગામે સ્નાન કરી લીયા આવા તો કેટલાય હોય હિયસ્ય જ્ઞાનમય તપ ઉપડી ગયા જ્ઞાનમય તપ કરવાવાળા સાચી વાત સાંભળીને તેઓ તેની હાંસી કરે છે ને બોલે છે સદાચારની રહેણી કરની તો બ્રહ્મ જ્ઞાનની દાસી છે બોલો સદાચાર અને રહેવું સદાચારની અંદર જે રેણી કેની એટલે જે પ્રમાણે આમ વર્તું આમ ના કરવું એ તો છે ને તો બ્રહ્મ જ્ઞાનની દાસી કહેવાય બ્રહ્મ જ્ઞાન થયું એટલે કોઈ વસ્તુની જરૂર ના પડે તે અસુરોને સનાતન સત્ય બ્રહ્મને માનતા નથી કલ્પિત ભ્રમને સાચા કરી બતાવે છે સત્ય બ્રહ્મને અસત્ય કહે છે અસત્યને સત્ય કરી દે છે ખરેખર સનાતન પ્રમાણ તો વેદ કહેવાય છે સનાતન બ્રહ્મ એક વેદ છે મનનું માનેલું કલ્પિત પ્રમાણ કહેવાય જેને જેવી રૂચિ હોય તે બ્રહ્મને તેવા રૂપમાં વર્ણવીને કહે છે શ્રુતિઓ અને ઋષિઓનો મત જ સાચો કહેવાય છે પણ તેમાં પોતાના તર્ક ભેળવીને તે મતને ઉલટો કરી નાખે છે આ કળયુગમાં અતિશય ધર્મના દ્વેષી આવા અસુરો અપાર રહ્યા છે હે ઉત્તમ રાજા આવા અસુરો ઘેર ઘેર જન્મ્યા એનાથી અધર્મ જગતમાં છવાઈ ગયો પરસ્પર એકબીજાને ભય અને સંકટ વધી ગયા એક પળવાર પણ નરનારીઓને સુખ રહ્યું નહીં અસુરો એક એકને મારીને ખાઈ જાય તેનાથી એક રત્તી ભાર પણ ત્રાસ મનમાં લાવે નહીં પછી તો બધા જ લોકો અન્યાય ભર્યા કાર્યો કરવા લાગ્યા પ્રજાને રાજા બધા એવા જ એક સરખા થઈ ગયા પરસ્પર કોઈનું ભલું ચાહે નહીં સાધુ કે અસાધુને કોઈ ઓળખે જ નહીં આવું થઈ ગયું પૃથ્વી પર આવા અસુરો જન્મ્યા એટલે બળવાન મનુષ્યને દુર્બળ મનુષ્યને દુઃખ દેવા લાગ્યા બળવાન મનુષ્યો હોય એ દુર્બળને દુઃખ દે સાહુકારો બહુ મોટા શેઠિયા હોય ગરીબને દુઃખવે કોઈ બહુ કડક સ્વભાવવાળો હોય ગરીબ સ્વભાવવાળાને દુઃખવે આ બધી આસુરી પ્રવૃત્તિ છે દુર્બળ દુર્બળની તો કોઈ સંભાળ જ લેતા નહીં આ દુનિયામાં કોઈની રક્ષા કરે કોઈ કોઈની રક્ષા કરે એવું ક્યાંય કોઈને દેખાતું નહોતું પ્રત્યેક દેશમાં રાજાને રૈયત એક સરખા થઈ ગયા રાજા પ્રજાને પીડવા લાગ્યા તેના હૃદયમાં તલભાર પણ દયા રહી નહીં જ્યારે બધા જ રાજાઓ આવા થયા ત્યારે શ્રી વિચાર કર્યો ત્યારે ભગવાને વિચાર કર્યો અક્ષરધામમાં બેઠા બેઠા જે ધર્મ પાડનારી પ્રજા હતી તેને અપાર દુઃખી જોઈ ત્યારે મરીચાદિક બધા મુનિઓ બદ્રિકા આશ્રમમાં આવ્યા ભગવાને અક્ષરધામમાં વિચાર કર્યો અક્ષરધામમાં વિચાર કરીને નરનારાયણ દેવને દર્શન દીધા આગલી કથાને ક્યારેય પણ કોઈ પણ પ્રસંગે ભૂલતા નહીં નરનારાયણ દ્વારા અક્ષરધામાધિપતિએ કીધું ગોપ્ય આ વાતને ગુપ્ત રાખજો આ બધી આ બધા શબ્દોને આ બધી વાતને આખા ગ્રંથ દરમિયાન ભૂલતા નહીં તો મહારાજની બહુ સુખ આવશે અને બહુ મજા પડશે તેને અપાર દુઃખી જોઈને ત્યારે મરીચદિક બધા મુનિઓ બદ્રિકા આશ્રમમાં આવ્યા બધા ઋષિઓએ શ્રી નરનારાયણ ઋષિની પાસે રક્ષા કરવા પોકાર કર્યો જે આગળ આપણે કથા સાંભળી ગયા એ મુક્તાનંદે ફરી પાછું ઉત્તમ રાજાને કીધું ત્યારે તેમણે પ્રજાને સુખી કરવાની સર્વ યોજના મનમાં ધારી લીધી આખો પ્લાન કર્યો બુદ્ધિશાળી માણસ પહેલાં પ્લાન કરે ને પછી ઉતરે અને મૂરખ ઉતરી જાય અને પછી વિચારે કે આવે શું કરવું હા જાજુ આપણા બધાનું એવું જ હોય પણ બુદ્ધિવાળો પહેલાં પ્લાન કરે પ્રી પ્લાન કરે ને પછી ઉતરે એટેક કરીને પછી હથિયાર ગોતવા ના જાય પહેલાં હથિયારોની તૈયારી કરે પછી એટેક કરે અને બુદ્ધિ વિના હોય પહેલાં ઉતરી જાય પછી ગોતે આ તો હામેદ બંદૂકવાળા છે હવે ક્યાંથી લાવું ભાઈ પહેલાં વિચારવું જોઈએ ને કે આવું મોટું કામ છે જેવો અવતાર ભૂમિ ઉપર થાય તેવો જ રાજા પણ ભૂમિ ઉપર હોય તો બીજા બધા નાના મોટા રાજા ન્યાય નીતિમાં ચાલે ભગવાનને તો આવવું જ છે પૃથ્વી પર પણ પાછો રાજા પણ એવો સક્ષમ હોય તો બે ભેગા થાય તો સારું કામ થાય ને આવો વિચાર ભગવાને કર્યો આ બધું ભગવાન વિચારે છે બેઠા બેઠા પ્લાન કરે છે પૃથ્વી પર હરખું કરવું છે એટલે મોટા મોટા વાઘ કે સિંહ જ્યારે પાંજરામાં પૂરાઈ જાય ત્યારે તેનું બળ કાંઈ ચાલતું નથી અને તેનો માલિક એટલે કે એનો પેલો શીખવવાવાળો હોય ને એ જેમ કે તેમ કરવા તે મજબૂર થાય છે વાઘ સિંહને પણ ખબર ને રમાડે છે સર્કસની અંદર આમ ને બોલથી રમાડે ને ગોળ ગોળ ફેરવે બધું બધુંય કરે અને સ્વાક્ષસિંહ જેવું આટલું ભયાનક પ્રાણી બધું જ કરે પાંજરામાં પૂરાઈ ગયા છે ને એમ પાંજરામાં પૂરવા માટે એવા કોક જોવે ને એટલે સમર્થ ભગવાન આવે છે અને એવો સમર્થ રાજા કોક આવે તો થાય એમ ભગવાન વિચારે છે આ બધું ત્યારે ભગવાને કેટલો સંકલ્પ સરસ કર્યો જુઓ પૂર્વ ઉત્તરખંડરૂપતિ સિંધુ તાપો નીતિ ન્યાય પ્રવિણ સાગર અનીતિ હર નહી કહે પ્રજા સુખી કારણ તત્પર આપ દુઃખી અતિ કે રાજય જી અધર્મ રહે કે મહારાજે સંકલ્પ કર્યો ઉત્તરખંડ એટલે કે યુરોપ એની અંદર અવનવો અવનવો ઇંગ્લેન્ડ નામે સમુદ્રને મધ્ય ટાપુ છે સમુદ્રના મધ્ય ટાપુ જો નૃપતિ સિંધુ ટાપુ મેહી રહે ટાપુ કોને કહેવાય સમુદ્રના મધ્યમાં હોય એને અને એ પાછો ઉત્તરખંડમાં એટલે યુરોપમાં યુરોપમાં અવનવો ઇંગ્લેન્ડ નામે ઇંગ્લેન્ડ અહીં શબ્દ ઉમેરેલો છે ભાષાંતર કરવામાં ઇંગ્લેન્ડ નામે સમુદ્રને મધ્ય ટાપુ છે ત્યાંનો રાજા જે નીતિ ન્યાયના ન્યાયમાં સાગર જેવો વિશાળ અને ચતુર્બુદ્ધિવાળો છે તે અનીતિને છોડવાનું કહેતો હતો તે રાજા સ્વયં દુઃખ સહન કરીને પણ પ્રજાને સુખી કરવામાં તત્પર રહેતો હતો ભારતમાં જો તેનું રાજ્ય થાય તો અધર્મ દૂર રહે એવો ભગવાને વિચાર કર્યો છે અંગ્રેજો કોની ઈચ્છાથી આવ્યા સર્વ કરતા હરતા એક ભગવાન છે ગયા એ એની ઈચ્છાથી ગયા આવ્યા એ પણ એમની ઈચ્છાથી આવ્યા આ તો અવતાર પૃથ્વી પર મહારાજ અહીંયા આગળ અવતાર ધારણ કરે એ પહેલા સંકલ્પ કરેલો છે પ્રી પ્લાનિંગ એક કંઈ નવું નથી બધું જ પહેલેથી નક્કી કરીને આવેલા છે અહીં બધું જ ત્યાંથી નકશો દોરેલો હોય મુક્તાનંદ સ્વામીને ન્યાથી કહી દેવામાં આવ્યું આટલું આટલું કરવું નિશ્ચયમાં નિશ્ચયનો ઘાટ કરવો મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યું ત્યારે સ્વામી નહીં કે આ બધું મહારાજ કે આ બધું ચાલુ કર્યું રામાનંદ સ્વામી કંઈ કરતા નહોતા એ બધું ન્યાથી નક્કી થયેલું હતું અહીં આવીને કશું નક્કી નથી થયું બધો જ પ્લાન તમારે ક્યુ પાત્ર ભજવવાનું તમારે શું કરવાનું તમારે શું કરવાનું એ બધું ત્યાંથી નક્કી કરીને અહીં ઉતર્યા છે અહીં શું શું કરવાનું એ બધું નક્કી છે આપણું પણ બધો પ્લાનિંગ મને તમને ખબર નથી પણ મહારાજે મોટા પુરુષોએ પર્સનલ ગોષ્ઠી કરીને મારાને તમારા બધા પ્લાનિંગ કરેલા જ છે કે આને આ ટાઈમે આમ કરીને આ રીતે ધામમાં લઈ જવું અને આ રીતે આટલો વધારવો અને આમ કરવું બધું જ પ્લાનિંગ આપણા જીવનનો પ્લાન એને કરી દીધો છે માટે પ્લાન એને જ કરવા દેવો આપણે જાતે પેન લઈને ના બેં એક તો એનો નકશો કરેલો છે આપણા કરતાં વધારે બુદ્ધિવાળા છે આપણા કલ્યાણના દાતા છે ને પછી પાછા આપણે પેન લઈએ તો કેવો નકશો ચિતરાય બગડી જાય અને બગડ્યા પછી પાછા ભગવાનનો દોષ દઈએ એક મહારાજ આવું કેમ થયું મોટા પુરુષનો દોષ દઈએ આવું કેમ પણ ભાઈ આપણે આધીન જ ના રહ્યા તો નકશો એને કરવા દો આપણે રહેવા દો એટલે ભગવાને આવો સંકલ્પ કર્યો છે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે હરિચેતન સાગરના પ્રથમ પૂરમાં શ્રી નરનારાયણ ભગવાને રાજા અને પ્રજાનું પાલન કરવાનો સંકલ્પ કર્યો એ નામે પંદરમો તરંગ સમાપ્ત થયો શ્રી ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવ ભક્તિધર માત્મજમ વાસુદેવમ હરે માધવમ માધવેશવં કામદં કારણ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજ